તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જિલ્લા બાળ સુરક્ષા વિભાગની અંદર જે જગ્યાઓ આવેલી છે, લાયકાત શું રહેશે, પગાર ત્રણ કેટલું મળશે, અરજી છેલ્લી તારીખ કઈ છે, એની સંપૂર્ણ વિગત જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. તો મિત્રો આજે ઓફિશિયલ જાહેરાત છે જે તમે જોઈ શકો છો, ગુજરાત સરકાર દ્વારા અમલમાં ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત છે. તો મિત્રો આ જગ્યાઓ મોરબી ખાતે છે. મોરબી જિલ્લામાં કાર્યરત સંસ્થામાં રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રસિદ્ધ કરવા માટે જે હળવદ અને વિકાસ વિદ્યાલય મોરબી મંજૂર થયેલી છે. તો મિત્રો આ જે જગ્યાઓ છે 11 માર્ચના કરાર ઉપર છે. જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એ મિત્રોએ અરજી કરવાની રહેશે. તો મિત્રો આની અંદર જે જગ્યાઓ છે લાયકાત શું રહેશે એને પગાર ધોરણ કેટલું મળશે, આની અંદર આપણે વાત કરીએ પ્રોબેશનર ઓફિસર એની અંદર આપણે વાત કરીએ તો આની અંદર ટોટલ જગ્યા એક છે. આની અંદર સંસ્થાનું નામ તમે જોઈ શકો છો, રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠા હળવદ ખાતે છે. પગાર ધોરણ તમને 17,500 મળશે. ઉંમર તમારી 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને આની અંદર લાયકાત માંગેલી છે સ્નાતક અને સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન સમાજકાર્ય બીએડબ્લ્યુ કરેલું હોય તો પણ તમે અરજી કરી શકો છો. આની અંદર કોઈ પણ પ્રકારનો જો તમારે અનુભવ નથી તો પણ તમે આની અંદર જઈ શકો છો. તો મિત્રો આની અંદર બીજી જગ્યા છે કાઉન્સેલર માટે જગ્યા છે. કાઉન્સેલર માટે બે જગ્યાઓ આવેલી છે. એની અંદર જોઈએ પહેલી જગ્યા છે શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ ખાતે છે અને બીજી જગ્યા છે વિકાસ વિદ્યાલય મોરબી ખાતે છે. પગાર ધોરણ તમને 17,500 મળશે. ઉંમર તમારી 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને લાયકાતની વાત કરીએ અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી બીજા વર્ગ એટલે કે સેકન્ડ ક્લાસ હોવો જોઈએ. સાથે મિત્રો સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અંતર્ગત MSW કરેલું હોય એ પણ મિત્રો અરજી કરી શકે છે. ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ માંગેલો છે. સાથે મિત્રો જે ચોથી જગ્યા વિશે વાત કરી, ચોથી જગ્યા છે ગૃહમાતા. આની અંદર મહિલાઓ માટે જગ્યા છે. આની અંદર ટોટલ 2 જગ્યાઓ છે. એની અંદર રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ ખાતે જગ્યા છે અને બીજી જગ્યા છે વિકાસ વિદ્યાલય મોરબી. પગાર ધોરણ જે તમને મળશે 17,000 મળવાપાત્ર રહેશે. ઉંમર તમારી 25 થી 40 વર્ષની હોવી જોઈએ. આની અંદર સ્નાતક હોવા જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન કરેલું છે કોઈ પણ વિષય સાથે તો તમે અરજી કરી શકો છો. આની અંદર તમે ફ્રેશર હશો તો પણ તમે જઈ શકો છો. હવે મિત્રો સ્ટોર કીપર કમ એકાઉન્ટ એના માટે જગ્યા છે. ટોટલ 1 જગ્યા છે. એની અંદર જોઈએ તો જગ્યાનું સ્તર તમે જોઈ શકો છો. સાથે મિત્રો આની અંદર પગાર ધોરણ તમને 14,000 મળશે. ઉંમર તમારી 35 વર્ષ સુધી હોવી જોઈએ. સાથે મિત્રો કોઈ પણ વિદ્યાશાખામાં તમે માન્ય યુનિવર્સિટીમાંથી BCOMની પદવી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ અને 1 વર્ષનો એકાઉન્ટનો અનુભવ તમારે હોવો જોઈએ. તો મિત્રો આની અંદર તમે જગ્યાઓ વિશે અરજી કરી શકો. ફક્ત આની અંદર મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. તો મિત્રો આની અંદર તમારે CCC નું સર્ટિફિકેટ આવશ્યક હોવું જોઈએ. સાથે મિત્રો તમારો શૈક્ષણિક લાયકાત અનુભવના બાયોડેટા જાહેરાત પ્રસિદ્ધ થઈ 15 દિવસની અંદર અરજી કરવાની રહેશે. તો મિત્રો આ જાહેરાત છે 16 ઓગસ્ટના દિવસે આવેલી છે. તો 15 દિવસ કરશો તો 29 ઓગસ્ટ સુધી તમે આની અંદર અરજી કરી શકશો. તો મિત્રો આની અંદર અરજી કરવા માટેનું જે સરનામું આપણે વાત કરીએ, સરનામું છે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા સેવા સદન, ભોયતળીય રૂમ નંબર 05/09. એ અંતર્ગત આપણે મોરબી ખાતે તમારે ફક્ત રજિસ્ટર ADથી મોકલવાની રહેશે. જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એની અંદર ફક્ત રજિસ્ટર ADથી તમારે જે કાગળથી અરજી મોકલવાની રહેશે. તો મિત્રો આની અંદર ઉપયોગ જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા અનુભવના પ્રમાણપત્રો અરજી સાથે મોકલવાના છે. એ પણ જેની ઝેરોક્સ સેલ્ફ અટેચ કરીને મોકલવાના છે. તો દરેક પોસ્ટ અલગ અલગ અરજી કરવાની રહેશે. જો તમારે 2 પોસ્ટની અંદર અરજી કરવી હોય કે જે 5 પોસ્ટો છે એ અંતર્ગત જો તમારે 5 એ 5માં અરજી કરવી હોય તો તમારે 5 અરજીઓ અલગ અલગ મોકલવાની રહેશે. તો મિત્રો આની અંદર જે જગ્યા માટે અરજી કરેલી છે કવર ઉપર એ જગ્યાનું નામ ફરજિયાત લખવાનું છે. તો ઇન્ટરવ્યૂમાં પસંદ થયેલ જરૂરી નિયત પર પ્રકારે લાયકાત ધરાવતા ઉમેદવારોને કોલ લેટર તમને ઘેર મોકલવામાં આવશે. જ્યારે પણ તમે અરજી કરો તો તમારું અવશ્ય સરનામું લખજો જેથી તમને કોલ લેટર ઘરે બેઠા મળી શકે. તો મિત્રો આની અંદર તમારે 15 દિવસની અંદર અરજી કરવાની છે. એટલે કે 29 તારીખ સુધી એટલે કે 29 ઓગસ્ટ સુધી તમે આની અંદર અરજી કરી શકો છો.